મોરબીમાં પેટાચૂંટણી દરમિયાન આ વખતે રાજકીય પક્ષો અને ઉમેદવારોએ રાજકીય હુસાતુસીથી તો પસાર થવું જ પડશે, તેની સાથે જ પ્રજાના પણ લિટમસ ટેસ્ટ ઉપરથી પસાર થવું પડશે. કેમ કે આ વિધાનસભામાં પણ લોકોને અનેક સમસ્યાઓ છે. ઉદ્યોગો હોવા છતાં બેરોજગારીનો અહીંયા સવાલ છે, જિલ્લાનું બિરુદ મળ્યું છે પરંતુ એ પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા ઊભી થઈ નથી. રોડ માટેના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પરંતુ રોડ બનતા નથી. ગંદકીને પણ જો જોવામાં આવે તો સ્વચ્છતા અભિયાન ઉપર સવાલ ઊભા થાય છે. આવા અનેક સમસ્યા અનેક પ્રશ્નો આ વિસ્તારમાં છે. શું છે આ વિસ્તારનો ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈએ આ અહેવાલમાં. મોરબીની ભૌગોલિક પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા મોરબી શહેર, મોરબીનો ગ્રામ્ય વિસ્તાર, માળિયા શહેર અને ગ્રામ્ય વિસ્તાર આવે છે. મતદારોનો મિજાજ છેલ્લા 25 વર્ષથી ભાજપા પક્ષ તરફી રહ્યું છે. જો કે મોરબીમાં ઘણા એવા કામો છે જે પરિપૂર્ણ કરવાનું વચન છેલ્લા 3-4 વર્ષથી આપવામાં આવ્યું છે. મોરબીના રાજપર ગામ ખાતે આવેલા એરોડ્રામનું કામ 10 વર્ષથી અટક્યું છે. મચ્છુ બે ડેમથી મચ્છુ નદી વચ્ચે આવેલા પાજમાં ગંદકી ઠાલવવામાં આવે છે, તેનું નિરાકરણ નથી આવ્યું. મોરબીમાં વિશ્વકક્ષાનું સિરામિક હબ છે પરંતુ આજ દિન સુધી લાંબા અંતરની ટ્રેન નથી મળી. ભૂગર્ભ ગટરની લાઇન છે પણ તે યોગ્ય રીતે કામ નથી કરી રહી. નગરપાલિકાનું પાણી પીવાલાયક નથી. બાગ બગીચાઓનું જતન કરવામાં નગરપાલિકા ઉણી ઉતરી છે. મોરબીમાં સારા રસ્તાઓનો અભાવ છે અને આવી અનેક સમસ્યાઓથી મોરબીની પ્રજા ત્રસ્ત છે, જેનું નિરાકરણ આવે તેવી સ્થાનિકોની માંગ છે. નગરપાલિકાની દ્રષ્ટિએ મોરબીમાં જે સ્ટેટ મોરબીમાં બાગ બગીચા આપીને ગયું એને પણ નગરપાલિકા નથી સાચવી શકી. એટલે મોરબીમાં બગીચો શું કહેવાય મોરબીના બાળકોને ખબર નથી. સ્ટ્રીટ લાઇટો દર 4-5 વર્ષે નવી બદલાવવામાં આવે છે પણ 80% લાઇટો બંધ થઈ જાય છે. એટલે મોરબી છે ને એ સૌરાષ્ટ્રનું અત્યારે સમસ્યાઓનું શહેર છે. ટ્રાફિકની તો મેઇન સમસ્યા છે, જે ટ્રાફિક કિચોકિચ વ્યવસ્થા છે એ બાબતમાં મારી રજૂઆત છે. અને અવારનવાર મોરબી નગરપાલિકાને સરકારશ્રીને રજૂઆત કરવા હોવાથી કોઈ પણ ધ્યાન દેતું નથી. મોરબીના રસ્તા પણ અમુક ઘણા ખરાબ છે. વાવડી રોડ છે, રવાપર રોડ છે, પછી નવલખી રોડ છે, કે ઘણા બધા રોડ એવા ખરાબ થઈ ગયા છે. તો પણ આ સરકારને એવું કહી ગયા છે રોડ તમે સારા બનાવો. રાજાશાહી સમયમાં મોરબીને એક ઉપનામ મળ્યું હતું. મોરબીને સૌરાષ્ટ્રનું પેરિસ કહેવામાં આવતું હતું પરંતુ આજે આ શહેર સમસ્યાઓથી ભરપૂર છે. શહેરમાં હાલ ગંદકી અને ઉકરડાઓનું સામ્રાજ્ય છે. યોગ્ય સફાઈ નહીં થતી હોવાના પણ પ્રજા આક્ષેપ કરી રહી છે.